जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे आपणे समयनुं मापन। पाछला लेक्चरमां आपणे कीधुं हतुं के अंतरनुं मापन आपणे धोरण 6 मां शीखी गया छे, એટલે હવે આપણે શીખશું સમયનું માપન। સમયનું માપન અત્યારે તો તમને ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે ઘડિયાળનો ઉપયોગ કરતા શીખી ગયા છો, અથવા ડિજિટલ ઘડિયાળ હોય, કાંટા ઘડિયાળ હોય, આપણા ઘરમાં ગોડ્સ ઘડિયાળ હોય, મોબાઈલમાં ઘડિયાળ હોય, એટલે કે આપણે અત્યારે સરળ લાગે છે। પણ વિચાર કરો કે જ્યારે ઘડિયાળનો આવિષ્કાર નહોતો થયો તો પ્રાચીન યુગમાં કઈ રીતે આપણા પૂર્વજો આ સમયને માપન કરતા હશે। વિદ્યાર્થી મિત્રો, એ લોકો પડછાયાના આધારે સમયનું માપન કરતા, એટલે કે જોજો તમે ઘણી વખત, હવે તો આપણે આ બધી વસ્તુ પર ધ્યાને નથી આપતા વિદ્યાર્થી મિત્રો, પણ જેમ જેમ તડકો સૂર્ય ઉપર આવતો જાય એમ એમ આપણા પડછાયાની દિશા બદલતી જાય છે। વિદ્યાર્થી મિત્રો, જો એનું ધ્યાનપૂર્વક આપણે નિરીક્ષણ કરીએ તો એના આધારે સમય, પર્ટિક્યુલર સમય તો ન ખબર પડતી વિદ્યાર્થી મિત્રો, પણ એ લોકોને અંદાજિત કે સવારની પરોઢનો કેટલો સમય થયો, બપોર થઈ, સાંજ પડી, રાતે બધી ખબર પડી જતી હતી વિદ્યાર્થી મિત્રો। અને એ લોકોએ એક ખાસ વસ્તુ કુદરતના આધારે કહી દીધી કે જેવી રીતે સૂરજ ઉગે, સૂર્યોદય થાય અને ફરી પાછો આથમી જાય, ફરી પાછો સૂર્યોદય થાય, એટલે કે એક આખા એક દિવસના સૂર્યોદય પછી બીજા દિવસનો સૂર્યોદય થાય અને એક દિવસ ગણતા વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે એ જ સિદ્ધાંતના આધારે આપણું કેલેન્ડર, આપણી ઘડિયાળ બધું બને છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા પૂર્વજો આપણે શીખડાવી ગયા વિદ્યાર્થી મિત્રો। અને એવી જ રીતે એક મહિનો કઈ રીતે માપતા કે એક અમાસથી બીજી અમાસ, જો વચમાં એક પૂનમ જાય વિદ્યાર્થી મિત્રો, તમે અમાસને ધ્યાનમાં લ્યો તો એક અમાસ પછી બીજી અમાસ આવે ત્યારે એક માસ પૂરો થાય, એવી રીતે જો પૂનમને લક્ષિત કરો તો એક પૂનમથી બીજી પૂનમ, પખવાડિયું એટલે 15 દિવસ, તો કે અમાસથી પૂનમ સુધીનો સમય, આ બધું તમે નીચલા ધોરણમાં ભણીને જ આવો છો વિદ્યાર્થી મિત્રો, કે એક અમાસથી બીજી અમાસ સુધીના સમયગાળાને આપણે એક મહિનો કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો। એવી જ રીતે એક વર્ષ, કે પૃથ્વી છે એ સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે એટલે આપણે એક વર્ષ લેતા, તો આ બધા એ સમયના, આપણે સમય માપવા માટેના, એટલે કે આપણા પૂર્વજો આ રીતે સમયને ઓળખતા વિદ્યાર્થી મિત્રો। પણ પછી ઘડિયાળનો આવિષ્કાર થયો અને ઘડિયાળ છે એ જટિલ સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલાં ઘડિયાળ આવી સાદા લોલકના આધારે, ઘડિયાળ એટલે કે હવે તો એ ઘર, કોકના ઘરમાં જે અનેક જૂની વસ્તુઓ રાખવાનો શોખ હોય એના, જો આમાં તમારી પાઠ્યપુસ્તકમાં દિવાલની ઘડિયાળમાં લોલક નીચે બતાવેલું છે, એમાં એ હતી સૌથી પહેલી ઘડિયાળ જેમાં લોલક આવડ ગતિ કરતાં બતાવતા, પછી ટેબલ ઘડિયાળ, દિવાલની ઘડિયાળ, પછી ડિજિટલ વોચ જેનો ઉપયોગ આપણે અત્યારે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એનો ઉપયોગ થવા માંડ્યો। પણ આ બધામાં આવડ ગતિનો જ ઉપયોગ થાય, એટલે કે દોલનના આધારે છે સૌથી પહેલાં આપણે ઘડિયાળની શોધ થઈ એના આધારે। તો પહેલાં આપણે શું સમજવું પડે કે આ આવડ ગતિ શું છે, એટલે કે દોલન, એના માટે આપણે સાદુ લોલકની રચના સમજવી પડે વિદ્યાર્થી મિત્રો, કે સાદુ લોલકના આધારે, તો એ તમે ધોરણ 6માં શીખી ગયા, આપણે સાદુ લોલક બનાવ્યું હતું કે દોરીમાં પથ્થરને બાંધીને આપણે લોલકની રચના કરીએ વિદ્યાર્થી મિત્રો, અને એ લોલકમાં એક આવડ, એટલે કે જો જમણી સાઈડ પકડીએ તો તમે જ્યાંથી પથ્થરને છોડો, એ છોડ્યા પછી એ ડાબી સાઈડ આવે ને ફરી પાછું એ જમણી સાઈડ આવે, એને એક દોલન પૂર્ણ કર્યું કહેવાય, અને એક દોલનમાં જેટલો સમય લાગે એને આપણે આવડતા કહેવાય વિદ્યાર્થી મિત્રો। હવે એને ડિટેલમાં સમજવા માટે આપણે પ્રવૃત્તિ 13.1 કરશું વિદ્યાર્થી મિત્રો। અહીં મેં સાદું દોલન જે તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે ને, મેં અહીંયા જોયું છે, મેં કીધું એ પ્રમાણે કે કાં તો તમે દોલનને એ સાઈડ લઈ ગયા, તો એ સાઈડથી એ 0, પછી બી સાઈડ આવશે, બી સાઈડથી પાછું 0 અને એ સાઈડ આવશે, એટલે કે પાછું એ જગ્યાએ આવે એને એક દોલન કહેવાય, અને એ એક દોલન કરતાં એને જેટલો સમય લાગે, આપણે અહીંયાથી મૂકીએ ત્યારે આપણે સમય જોવો પડે, પાછી જગ્યાએ આવે ત્યારે સમય જોવાનો કે કેટલો સમય લે, એને આવડતા કહેવાય, એટલે કે એક દોલન પૂર્ણ કરવાના સમયને આપણે આવડતા કહીએ, અથવા તમે ઓછી સ્ટાર્ટ કરો
કે ઓથી તમે અહીંયા લઈ ગયા, તમારી ઘડિયાળને જોવાનું ઓથી સ્ટાર્ટ કરો. તો અહીંયા ગઈ, પછી અહીંયાથી પાછું અહીંયા ગઈ, અને પાછું અહીંયા આવી, ને પાછું ઓવા આવે ત્યારે જો બેનો સમય આડું આખું ને અડધું બે જ રાઉન્ડ છે, આમાંય બે જ રાઉન્ડ છે. એટલે તમારી નિશાની રાખવાની કે તમે ક્યાંથી શરૂ કરો છો, યા પાછું એક આખું ચક્કર પૂર્ણ કરીને આવે. જો એ થી સ્ટાર્ટ કર્યું હોય તો બી જઈને પાછું એ આવે, ને ઓ થી સ્ટાર્ટ કર્યું હોય તો ઓ થી એ જાય, એ થી બી જાય, ને બી થી પાછું ઓ આવે ત્યારે સમય લીધો. એને આપણે આવર્તકાળ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે કે આવર્તકાળની વ્યાખ્યા તમે એમ કહી શકો કે લોલકે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ વસ્તુ સમજા, એના આધારે આપણે પ્રવૃત્તિ કરીએ તો પ્રવૃત્તિમાં તમારે સ્ટોપવોચનો ઉપયોગ કરવો પડે. અને જો સ્ટોપવોચ ન હોય વિદ્યાર્થી મિત્રો તો તમે કાંડા ઘડિયાળ કે હવે તો મોબાઈલ છે એના આધારે તમે આ માપી શકો છો સાદું લોલક. પણ સાદું લોલક બનાવતા વખતે દોરીની લંબાઈ 100 મીટર રાખવાની, કારણ કે એ પરફેક્ટ તમને આવર્તકાળનો સમય બતાવશે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે આ પ્રવૃત્તિ 13.1ના આધારે કોષ્ટક 13.2 આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એમાં 20 દોલન માટેનો સમયગાળો એક આપ્યું છે માપ, એના આધારે તમારે સાદું દોલન બનાવીને આ વસ્તુ તમે ઘરે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. મેં કીધું એ પ્રમાણે કે દોરીની લંબાઈ 100 મીટર રાખવાની, ને એની નીચે એક પથ્થરનો ટુકડો બરાબર રાખવાનો. આને આપણે લોલકનો બોમ્બ કહીએ છીએ. આમાં ગોળ એક હૂક જેવું બતાવ્યું છે